નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર. આજે 5 એપ્રિલ 2020માં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકોન છે તેને પણ ટચ કરો, જેથી કરીને અમે કોઈ પણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે. સાથે જ મિત્રો, વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો, જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 5 એપ્રિલ 2020ના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન 1, હાલમાં જ કયા રાજ્યની સરકારે બધા રિક્ષા ચાલકોને 5000 રૂપિયા આપવાની જાહેરાત કરી? તો તે દિલ્હી રાજ્ય સરકાર છે. દિલ્હી રાજધાની નવી દિલ્હી, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, રાજ્યપાલ અનિલ બૈજલ, વિધાનસભાની બેઠકો 70, લોકસભાની બેઠકો 7 અને રાજ્યસભાની બેઠકો 3. પ્રશ્ન 2, હાલમાં જ કયા રાજ્યની સરકારે પ્રત્યેક પ્રાણીઓ માટે પ્રતિદિન 25 રૂપિયા આપવાની જાહેરાત કરી? તો તે છે ગુજરાત રાજ્ય સરકાર, ગુજરાત રાજધાની ગાંધીનગર, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, વિધાનસભાની બેઠકો 182, લોકસભાની બેઠકો 26, રાજ્યસભાની બેઠકો 11 અને સ્થાપના વર્ષ છે 1 મે 1960. પ્રશ્ન 3, હાલમાં જ ઓછા ખર્ચની ઇન્ફ્રારેડ સેન્સર ગન ક્યાં વિકસિત કરવામાં આવી? તો આ ગન વિકસિત કરવામાં આવી છે મુંબઈમાં, મહારાષ્ટ્ર રાજધાની મુંબઈ, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી, વિધાનસભાની બેઠકો 288, લોકસભાની બેઠકો 48, રાજ્યસભાની બેઠકો 19 અને સ્થાપના વર્ષ છે 1 મે 1960. પ્રશ્ન 4, હાલમાં જ કયા રાજ્યની સરકારે વરિષ્ઠ નાગરિકોને ઘરે પેન્શન પહોંચાડવાનું શરૂ કર્યું? તો તે છે આંધ્રપ્રદેશ રાજ્ય સરકાર, આંધ્રપ્રદેશ રાજધાની હૈદરાબાદ, મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી, રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદન, વિધાનસભાની બેઠકો 175, લોકસભાની બેઠકો 25, રાજ્યસભાની બેઠકો 11 અને સ્થાપના વર્ષ છે 1 મે 1956. પ્રશ્ન 5, હાલમાં જ કયા દેશે કોરોના વ્યવસ્થાપન માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવાની જાહેરાત કરી? તો તે દેશ છે બાંગ્લાદેશ. બાંગ્લાદેશ પાટનગર ઢાકા, રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ, પ્રધાનમંત્રી શેખ હસીના અને ચલણ છે બાંગ્લાદેશી ટકા. પ્રશ્ન 6, હાલમાં જ બોબ વેટન દુનિયાના સૌથી બુજુર્ગ જીવિત વ્યક્તિ બન્યા તે કયા દેશના છે? તો તેઓ છે બ્રિટનના. બ્રિટન પાટનગર લંડન, પ્રધાનમંત્રી બોરિસ જોન્સન અને ચલણ છે પાઉન્ડ સ્ટર્લિંગ. પ્રશ્ન 7, હાલમાં જ કયા દેશે માસ્ક પહેરવા અને કોરોના વાયરસના નામ લેવા પર પ્રતિબંધ લગાવ્યું? તો તે દેશ છે તુર્કમેનિસ્તાન. આ દેશમાં હજુ સુધી એક પણ કોરોના વાયરસનો કેસ બન્યો નથી. તુર્કમેનિસ્તાન પાટનગર અશબગત, રાષ્ટ્રપતિ ગુરબાંગુલી, બેર દેમુકામેડવ અને ચલણ છે ન્યૂ મનત. પ્રશ્ન 8, હાલમાં જ કઈ સંસ્થાએ કોરોના વાયરસનો સામનો કરવા માટે 25 દેશોને મદદ માટે 14,448 કરોડ રૂપિયાનું આપાત ફંડ જાહેર કર્યું? તો તે છે વર્લ્ડ બેંક. વર્લ્ડ બેંકની સ્થાપના 1945માં મુખ્યમથક વોશિંગ્ટન ડીસીમાં, અધ્યક્ષ ડેવિડ માલપાસ, એમડી છે અંશુલા કાંત. પ્રશ્ન 9, હાલમાં જ કોને COVID-19થી બચવા માટે વ્યક્તિગત સુરક્ષા ઉપકરણ જૈવિક સૂટ વિકસિત કર્યું? તો આ જૈવિક સૂટ વિકસિત કર્યું છે DRDOએ.
DRDO ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, સ્થાપના 1958, મુખ્ય મથક નવી દિલ્હીમાં. પ્રશ્ન 10. હાલમાં જ 2021 એશિયાઈ યુવા ગેમ્સની મેજબાની કોણ કરશે? તો તે કરશે ચીન. ચીન પાટનગર બેઇજિંગ. રાષ્ટ્રપતિ શી જિનપિંગ. ચલણ છે રેનમીબી. પ્રશ્ન 11. હાલમાં જ ન્યાયમૂર્તિ રાજેશ ઓસવાલ કયા રાજ્યની હાઈકોર્ટના ન્યાયાધીશ બન્યા? તો તે બન્યા છે જમ્મુ કાશ્મીર રાજ્યની હાઈકોર્ટના ન્યાયાધીશ. જમ્મુ કાશ્મીર, પાટનગર જમ્મુ અને શ્રીનગર. ગવર્નર છે ગિરીશચંદ્ર મુર્મુ. પ્રશ્ન 12. હાલમાં જ દિલીપ કુમાર પટેલ કઈ કંપનીના નવા એચઆર નિર્દેશક બન્યા? તો તે બન્યા છે એનટીપીસીના. એનટીપીસી નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ, સ્થાપના 1975, મુખ્ય મથક નવી દિલ્હીમાં છે અને ચેરમેન છે ગુરદીપસિંહ. પ્રશ્ન 13. સુંદરમ હોમ ફાઇનાન્સના નવા એમડી કોણ બન્યા? તો તે બન્યા છે લક્ષ્મી નારાયણ દુરીસ્વામી. સુંદરમ હોમ ફાઇનાન્સની સ્થાપના 1954, મુખ્ય મથક ચેન્નઈમાં, ચેરમેન છે એસ વિજી. પ્રશ્ન 14. હાલમાં જ કઈ કંપનીએ કોરોના વાયરસ સંક્રમિત વ્યક્તિના ઇલાજ માટે કોરોના કેર વીમા પોલિસી લોન્ચ કરી? તો તે છે ફોનપે. ફોનપેની સ્થાપના 2015, મુખ્ય મથક બેંગલુરુમાં, સંસ્થાપક સમીર નિગમ. પ્રશ્ન 15. હાલમાં જ ભારત સરકારે NSCના વ્યાજદર 7.9% ઘટાડીને કેટલો કર્યો? તો તે કર્યું છે 6.8%. ભારત પાટનગર નવી દિલ્હી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. અને ચલણ છે રૂપિયો. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોઝને લાઇક અને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો મિત્રો. થેન્ક યુ વેરી મચ.